हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। भूंगड़ा पापड़ के पछी वेफर बधाना ज फेवरेट होय छे अने जनरली आपणे तेलमां तळीने ज आ बधी वस्तु खाता होईए छीए, पण तळेलुं खावानुं घणा लोको अवॉइड करता होय छे के अनहेल्धी छे। तो चलो आजे आपणे तेलनो उपयोग कर्या विना भूंगड़ा पापड़ चकरी वेफर अने पॉपकॉर्नने बनावीए, खावानी खूब मजा आवशे। रेसिपी सारी लागे तो प्लीज़ सब्सक्राइबनो बटन प्रेस करजो, वीडियो ने लाइक शेयर करजो। अहीं मैं काचा भूंगड़ा बे अलग अलग शेपना लीधा छे, साथे फराड़ी चकरी, बटाकानी वेफर, पॉपकॉर्न बनावा माटे मकाईना दाणा अने मकाईना पापड़ लीधा छे। सौ प्रथम एक पेन लईशुं अने अहीं तेलनुं काम करशे मीठू। जे पण रूटीनमां मीठू वापरता होईए ए लई शको छो। મીઠાને હાઈ ફ્લેમ ઉપર ગરમ થવા દઈશું અને મીઠું બરાબર ગરમ થઈ જાય પછી કાચા ભૂંગળા ઉમેરીશું। હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું અને આ રીતે હલાવતા રહેવાનું છે। માત્ર એક જ મિનિટ થઈ છે અને તમે જોઈ શકો છો કે ભૂંગળા શેકાઈ ગયા છે। તો આ રીતે જારાનો ઉપયોગ કરીને કાઢી લઈશું, જેથી એક્સ્ટ્રા મીઠું ભૂંગળાને લાગ્યું હશે તે નીકળી જશે। હવે મકાઈના પાપડ શેકી લઈએ। આ રીતે પાપડની સાઈડ ચેન્જ કરતા જઈને બંને સાઈડ ક્રિસ્પી કરીશું। એકવાર મીઠું ગરમ થઈ જાય પછી કોઈ પણ વસ્તુ શેકાતા બહુ વાર નથી થતી। પાપડ શેકાઈ ગયો છે તો બહાર લઈ લઈશું અને હવે આ જ રીતે સાબુદાણાની ચકરીને પણ મીઠામાં ઉમેરીએ। કન્ટિન્યુઅસ હલાવતા જ રહેવાનું છે। આ મીઠાને ફરીથી ઉપયોગમાં લઈ શકો છો। મીઠું ઠંડુ થઈ જાય પછી તેને પ્લાસ્ટિકના ડબ્બામાં કે પછી પ્લાસ્ટિક બેગમાં ભરીને સ્ટોર કરી શકો છો। ફરીથી આ રીતની રેસીપી બનાવવામાં કે પછી ઓવન વિના તમે કેક પીઝા બનાવો છો તો તેને બેક કરવા માટે આ મીઠું ઉપયોગમાં લઈ શકો છો। અને 36 સેકન્ડ જેટલું થયું છે અને તમે જોઈ શકો છો કે ચકરી તૈયાર થઈ ગઈ છે અને આ રીતે શેકાઈ જાય પછી કાણાવાળા વાટકામાં કાઢી લેવાનું, જેથી વધારાનું બધું જ મીઠું નીકળી જાય। આ જ રીતે બટાકાની વેફર પણ શેકી લઈશું। બટાકાની વેફરને શેકાતા ચકરી કરતાં બહુ જ ઓછો સમય લાગે છે અને તેને પણ કાણાવાળા વાટકામાં કાઢી લઈશું, જેથી એક્સ્ટ્રા મીઠું નીકળી જાય। અને લાસ્ટમાં પોપકોર્ન બનાવવા માટે મકાઈના દાણા ઉમેરીએ। સ્ટાર્ટિંગમાં મકાઈના દાણાને મીઠામાં આ રીતે મિક્સ કરતા જઈશું અને જેવી મકાઈ ફૂટવાની તૈયારી થાય ત્યારે ઢાંકણ બંધ કરી દઈશું અને ફૂટવાનો અવાજ બંધ થઈ જાય એટલે ઢાંકણ ખોલીને ચેક કરી લેવાનું। આ રીતે પોપકોર્ન તૈયાર થઈ જાય તો બહાર કાઢી લેવાના। ઘણાને એવું થતું હોય કે મીઠામાં શેકીશું તો વસ્તુ ખારી લાગશે, પણ એવું જરાય નથી। તમે કાણાવાળા વાટકાની મદદથી ચાળી લેશો તો બધું જ વધારાનું મીઠું નીકળી જશે, જરાય ખારું નહીં લાગે। તમે જોઈ શકો છો કે ભૂંગળા પાપડ વેફર ચકરી એકદમ ક્રિસ્પી બન્યા છે, ટોટલી ઓઇલ ફ્રી છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબનું બટન પ્રેસ કરજો, વિડીયોને લાઈક શેર કરજો। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।